નમસ્કાર મિત્રો, મધ્યપ્રદેશના છીંદવાડામાં એક એવી ઘટના ઘટી છે કે તમારા પણ રૂંવાટા ઊભા થઈ જાય. મોટી ઘટના સામે આવી છે. આ ઘટના જાણતા પહેલાં જરૂરથી આ વિડીયોને લાઇક કરો અને યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. 10 જાન્યુઆરીના રોજ મેરેજ એનિવર્સરીના દિવસે પતિ પત્નીએ સાથે મળી અને દારૂ પીધો હતો અને નશાની હાલતમાં પત્નીની અને પતિની સેક્સ કરવાની જે ક્ષમતા છે તે પડકારી હતી. નશામાં ને નશામાં ગરકાવ થઈ અને સેક્સ કરવા લાગ્યા હતા. જ્યારે આ સમગ્ર ઘટનાની અંદર પત્નીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના છીંદવાડા જિલ્લાના બિરોજ ગામની છે. પતિએ પોલીસને જણાવ્યું હતું કે તેની પત્નીએ જ્યારે તેને ચેલેન્જ કર્યો હતો ત્યારે આ તેની સાથે સેક્સ માણવાનું શરૂ કર્યું હતું અને આ જ કારણેથી પત્નીના પ્રાઇવેટમાંથી વધારે લોહી નીકળવા લાગ્યું હતું અને તે બેભાન થઈ ગઈ હતી. પતિ પત્નીને બેભાન હાલતમાં જોઈ અને હાલ ડરી ગયો હતો અને ત્યાંથી તે તાત્કાલિક ભાગી ગયો હતો. થોડી જ વાર પછી તેમની પત્નીનું અવસાન થઈ ગયું હતું. રોષમાં ને રોષમાં આવી અને નશાની હાલતમાં આવું પગલું ભરવામાં આવ્યું હતું. જ્યારે મહિલાની લાશ તેના જ ઘરની અંદર નગ્ન હાલતની અંદર મળી આવી હતી. પતિએ પત્નીની ખરાબ હાલત જોઈ અને તેના કપડાં બીજી જગ્યાએ ફેંકી દીધા હતા અને ત્યાંથી પોતે ફરાર થઈ ગયો હતો. બહારના લોકોએ કપડાં ઉપર લોહીના નિશાન જોયા હતા. મહિલાના દીકરાને પછી આના વિશે વાત કરવામાં આવી હતી લોકો દ્વારા. દીકરો દોડીને તેમની માતા પાસે ગયો, પરંતુ ત્યાં સુધીમાં તો તેમની માતાનું મોત થઈ ગયું હતું. જ્યારે દીકરાએ આ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. છીંદવાડા એસપીએ જણાવ્યું હતું કે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને જો કોઈ રિપોર્ટ હજી સુધી આવ્યો નથી, પરંતુ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાંથી ગંભીર ઈજાના નિશાનો મળી આવ્યા છે. રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે અને પતિ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી છે. આ ઘટનાને લઈ તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.